નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા ડોક્ટર માઇન્ડ ગુરુ લાઈફ કોચ મોટિવેશનલ સ્પીકર ટ્રાન્સફોર્મેશન કોચ આવા અનેક વિશેષણો જેમના નામની આગળ લગાવી શકાય એવું મોટી ઊંચેરું નામ છે ડોક્ટર જીતેન્દ્ર અઢિયા પરિચય આપવાની બહુ જરૂર નથી પણ ઘણા દર્શકોને પૂરી માહિતી મળે એ માટે એમનું રાજકોટ કનેક્શન છે બહુ જાણીતું છે અને મુંબઈ જઈને ડૉક્ટરની ડિગ્રી એમડી પણ થયા પછી પ્રેક્ટિસ પણ કરી છેલ્લે એસોસિએટ પ્રોફેસર પણ અમદાવાદમાં રહ્યા અને પછી એ જેમ ટ્રાન્સફોર્મેશન કરે છે એમ એમને પોતે પણ ટ્રાન્સફોર્મેશન કર્યું અને માઇન્ડ ગુરુ તરીકે આખા ભારતમાં નહીં પણ વિદેશોમાં પ્રખ્યાત થયા હજારો એમને સેમિનાર મનની શક્તિનો પરિચય લોકોને કરાયો જુદા જુદા ક્ષેત્રોમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે માર્ગદર્શન આપ્યું પાંત્રીસ જેટલા દેશોમાં પણ એમણે સેમિનાર કર્યા છે અને એકસો દસથી થી વધારે પુસ્તકો એમણે પ્રકાશિત કર્યા છે એમાં પ્રેરણાનું ઝરણું એમનું પહેલું પુસ્તક બેસ્ટ સેલર છે અનેક ભાષાઓમાં એ પ્રસિદ્ધ પણ થયું છે આવા જીતેન્દ્રભાઈ અઢિયા રાજકોટમાં એમનો સેમિનાર સેમિનાર હતો અને આજે આપણે કરુણા ટોક્સમાં આપણી સાથે વાતો કરવા વધાર્યા છે ડોક્ટર સાહેબ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ કૌશિકભાઈ થેન્ક યુ સાહેબ આ તમે એમડી થયા પ્રેક્ટિસ કરી એસોસિએટ પ્રોફેસર પણ થયા આ આ બધું છોડી દર્દીને નાળ પારખવાનું છોડી અને માણસની ની નાળ પારખવાનું શરૂ કરવાનું શું આ કઈ રીતે ટ્રાન્સફોર્મેશન થયું બધા સવાલ તો પૂછશે એના ઘણા બધા રીઝન પહેલી વાત તો એ છે કે મને સામાન્ય રૂટીન લાઈફ થી પહેલેથી જ નફરત હું મેડિકલ કોલેજમાં જોઈન થયો અને રોજ એજ રૂટિન જવાનું એજ વિષય ભણાવવાનું એમ લાગતો તો શું બોરિંગ જિંદગી છે કંઈક નવું કરવું છે એટલે કંઈક સંતોષ મળે એવું કરવું છે તો મને વાંચવાનો બહુ શોખ પુસ્તકો વાંચવાનો પેલું મને તુલસીભાઈ અંગળા હતા એક જમાનામાં તમને ખ્યાલ હોય તો એમણે મને પેલી બેલ કારનેગી બુક વાંચવા પેલી એ વાંચ્યા પછી મને જીવનમાં એમ લાગ્યું કે આ પુસ્તકો બહુ કામ કરે બઉ બધા પુસ્તકો વાંચ્યા ખુબ નોલેજ ભય રહ્યું બહાર આવવાનો ચાન્સ હતો પછી હું મેડિકલ કોલેજ માં જયારે પ્રોફેસર બન્યો ત્યારે વિદ્યાર્થીઓ બધી કરતો વિદ્યાર્થીઓને ગમતી કે સાહેબ તો એવા છે કે મેડિકલ સિવાય નું બધું શીખવે છે તો એક વખત એવું બન્યું કે શક્તિસિંહજી ગોહિલ આપડે જયારે ના હેલ્થ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર હતા ત્યારે એમણે યુથ કેમ્પ કરેલો પાલીતાણામાં હસ્તગીરીમાં તો એ કોઈ સારા સ્પીકર શોધતા હતા તેમાં એમાં એક મારો મેડિકલ કોલેજ નો સ્ટુડન્ટ એમાં ઇન્વોલ્વ હતો એને પૂછ્યો કે તારી મેડિકલ કોલેજ માં કોઈ પ્રોફેસર છે મલાર સોની નામ હતું ઓપ્શન નો મને કે સર તમે તો આ બધું શીખવો તો અમારે એક સ્પીકર ની જરૂર છે તમે કોઈ નવા સબ્જેક્ટ આવો બોલવા મે તો ક્યાં હતો કે શક્તિસિંહજી એક યુથ કેમ્પ રાખ્યો છે મેં તો આ મને કયો સબ્જેક્ટ મેં તો માઇન્ડ પાવર ત્યારે હું નવું નવું માઇન્ડ પાવર વાંચતો હતો જોસેફ મરફીની બુક વાત કરીને તો ગયું હોય કે મને ઓળખતા હતા શું ભાઈ ભાઈ તરીકે પ્રેરણા નું જણ તરીકે ઓળખે એને બોલાવ્યા મને અને મેં તો ત્યાં પ્રોગ્રામ આપ્યો જઈને બસો જણા હતા અને ત્યારે તો ટેકનોલોજી નો બોર્ડ માં લખીને જાગ્રતમાન જાગ્રતમાન આ ત્રીસ વર્ષ પેલાની વાત છે બરાબર અને જેવો પેતો ને બહાર નીકળો બધા મારી પાછળ સ્ટુડન્ટ મારો ઓટોગ્રાફ ને ફોટોગ્રાફ લેવા હું તો હેરાન થઈ ગયો એકદમ આવું શું થઈ ગયું તો ક્યારે મારી સાથે બન્યું પહેલી વાર કે જણા મારી સાથે ઓટોગ્રાફ મારા પણ બીજા મોટા સ્પીકર હતા આપણા ગુજરાતમાં ઓકે તો એમાં કોઈ ક્લાસમાં બેસવા તૈયાર નહીં મારે પછી તરત જ હતો એનો બાપુએ મને રિક્વેસ્ટ કરી કે આ તમારાથી છે ને અંદર મને બીજા ક્લાસમાં બેસવું પડ્યું જેથી બધા અંદર આવીને બેસે મારાથી એટલા ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ જાદુ કરે કરાવી અને વધારે લોકોને જરૂર છે પછી જ્યાં જ્યાં પ્રોગ્રામ આય પા ત્યાં આવો જ રિસ્પોન્સ પછી મને મારા જિંદગી નો મિશન મળી ગયો કે હવે મારે લાખો કરોડો કરવું છે હવે મારે જલ્દી જલ્દી છોડી દેવું છે તો ધીમે ધીમે ટ્રાન્સફોર્મેશન થતા થતા પછી ઇન્કમ થવા માંડી ઓટોમેટિકલી લોકો પૈસા આપવા માંડ્યા મેં તો શોખથી ચાલુ કરી દીધો પૈસા બી એટલા આવવા માંડ્યા કે મારા પગાર કરતા વધારે થવા પછી મેન હવે પગાર ની ક્યાં જરૂર છે નોકરી બરાબર બીજું કે મેં પ્રિવેન્ટિવ મેડિસિનમાં એમડી કરેલ છે બીમારીઓથી કેમ બચ્ચો કે હવે ખરેખર છે ને અમે જયારે ભણાવતા ને ભણતા ત્યારે ઇન્ફેક્શનરીઝ વધારે હતા કોલેરા ફાઇલેરિયા આ બધા ચેપી રોગો હતા પણ હવેના જમાનામાં શું છે ત્યારે અમે એ શીખવતા કે આ બધા ચેપી રોગોથી કેમ બચવું પણ હવે ચેપી રોગો ઓછા થયા કારણ કે આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધી ગયું હવે નવા બીમારી આવી ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઈડ ડિપ્રેશન અને આ બધા સ્ટ્રેસ ને કારણે છે અને આ સ્ટ્રેસ ને કારણે જે બીમારી થાય છે એની ડોક્ટરો પાસે કોઈ દવા નથી એમાં એન્ટીબાયોટિક કામ ના કરે એમાં તો તમારી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ચેન્જ કરવી હવે અત્યારે હું કરી ખરેખર પ્રેક્ટિસ એવું કે હેલ્ધી બોડી એઝ એ હેલ્ધી માઇન્ડ પણ હવે આખું ઊંધું જ થઈ ગયું છે હેલ્ધી માઇન્ડ એઝ એ હેલ્ધી બોડી તમારું માઇન્ડ હેલ્ધી હોય તો બોડી હેલ્ધી થઈ જાય અને એટલા માટે પછી મેં વિચાર્યું કે તો લોકોના માઇન્ડ હેલ્ધી કરવાનું કામ કરીએ ને એટલે બોડી તો હેલ્ધી થવાની જ છે બરાબર એટલે ખરેખર મેં જેમાં એમડી કરેલું છે પ્રિવેન્ટિવ મેડિસિન હવે હું લોકોના બીમારીઓથી પ્રિવેન્ટ કેમ કરવું એ શીખું છું ડાયાબિટીસ કેમ પ્રિવેન્ટ કરવું બ્લડ પ્રેશર કેમ પ્રિવેન્ટ કરવું ડિપ્રેશન કેમ પ્રિવેન્ટ કરવું બીજું મેં જોયું કે ડોક્ટર તરીકે હું કોઈ માણસની ખાલી બીમારી ઠીક કરી શકતો હવે તો આખા આખા જીવન બદલાય લાખો લોકોના જીવન બદલાઈ રહ્યા છે અમારા ક્લિનિક એટલે મને એમ લાગે છે કે કદાચ હું હવે મેડિકલ ડોક્ટર કરતા વધારે સારા થઈ જાય અને કરી રહ્યો છું મને બહુ બધા ફીડબેક ખોટું છે

અમિત બેઠો મારો ભાડે સરકારી નોકરી કરતો છોડી દીધી સરકારી નોકરી કોઈ છોડે નહીં ખાલી આ ટ્રેનિંગ ફિલ્ડ માં આવવા માટે પણ પણ જીતેન્દ્રભાઈ એક એક આ છેલ્લા લગભગ મને લાગે છે બે એક દાયકાથી આ મોટિવેશનલ સ્પીકિંગ અથવા તો મોટિવેશનલ મોટિવેશન આપવું એનો જે ટ્રેન સખત ચાલતો જ જાય છે ચાલતો જ જાય છે એનું કારણ ખાલી તમે જેમ ઉલ્લેખ કર્યો કે છે કેમ આટલી બધી લોકોને જરૂર પડે છે શું એનું બેઝિક શું કારણ છે એ જ કહું છો ને કે આપણે ભૌતિક રીતે ખૂબ આગળ વધી ગયા છીએ આપણે સારા ઘર સારી ગાડીઓ બધું થઈ ગયું સારી સ્કૂલ પણ ખરેખર આ બધાની પાછળ આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ આપણે રિલેશનશીપ ને ચાલુ કરી છે એવા કે લગ્ન પછી ને એક વીકમાં ડાયવોર્સ ની વાત ચાલુ થઈ ગઈ એ હાલત થઈ ગઈ છે અને લોકોને ઇમ્પોર્ટન્સ ખબર જ નથી કે નું કેવું ઇમ્પોર્ટન્સ છે ખરેખર આપણા હેપીનેસ ના ત્રણ પાયા છે હેલ્થ વેલ્થ અને રિલેશનશીપમાં બધું બરાબર હોય ને તો આપણે સુખી થાય હું તમને કહું તમે રિલેશનશીપ જેવી નેગ્લેક્ટ કરો અને રિલેશન બગડે તમને બીમારીઓ થાય બીમારી થાય એટલે તમારી હેલ્થ બગડે અને આ રિલેશનશીપ લઈને તમે ધંધામાં ધ્યાન ન આપી શકો એટલે તમારો ધંધો બગડે એટલે ત્રણે ત્રણ બગાડવાના ચાલુ થાય અને એની કોઈ દવા નથી એમાં તો એની સમજ છે જે સમજવું પડે અને એને આપણે શીખવું પડે કે મારે આવી રીતે રિલેશનશીપ મેન્ટેન કરવી છે આવી રીતે હેલ્થ કરવી છે તો જ આપણે સુખી થશું તમે આપણા રાકેશ ઝુંઝુનવાલાનો કિસ્સો કે પૈસા પાછળ ચોક્કસ કર્યું છેલ્લે એને એગ્રી બી કર્યું કે મેં એલ્સને નિકલ કર્યું એ મારી મોટી ભૂલ હતી તો આ ઘણા લોકો હજી પણ ભૂલ કરી રહ્યા છે હેલ્થને નિગ્લેક્ટ કરે છે અને પૈસાની પાછળ ભાગતા હોય છે અને પછી દુઃખે થાય પછી અમારી પાસે આવે છે તો મારે તો ખાસ બધાને એ શીખવવાનું છે કે તમે હેપીનેસ ઉપર ફોકસ કરો ને હેપીનેસ માટે ત્રણેય જરૂરી છે હેલ્થ વેલ્થ અને રિલેશનશીપ

તમે અમારી હેલ્થ મેન્ટેન કરી છે એટલા માટે બહુ તો બધાને કહો છું કે હેલ્થ નું ધ્યાન રાખો રિલેશનશીપ નું ધ્યાન રાખો તો ધંધા નું ધ્યાન ઓટોમેટિક રહેશે બરાબર પણ બીજું તમારું એક બહુ સગડું પાસું છે પુસ્તકો તમે કેટલા બધા પુસ્તકો આપ્યા પ્રેરણાનું જરણુંથી માંડી સૌથી વધારે પુસ્તકો છે ને હજી એ એ સિલસિલો સતત ચાલતો રહે છે હવે તો દર મહિને પુસ્તકનો ગોલ રાખ્યા વાત વાહ એટલે મોટિવેશનલ સ્પીકિંગ અને પુસ્તકો આ બંને તમે કઈ રીતે એડ્રેસ કરો પુસ્તકો હું તમને કહું તો મેનિંગ ફિલ્ડ માં આવ્યો ત્યારે પેલું પુસ્તક લખ્યું પ્રેરણા નું જણું બરાબર મારા પ્રોગ્રામ ની બાર જ પ્રેરણા નું જણું ખુબ વેચાતા અને પ્રેરણા નું જણું વેચાય એટલે લોકો મારા પ્રોગ્રામ માં આવવા બરાબર એટલે બે એકબીજાને કોમ્પ્લિમેન્ટ બે ઉપર તમારું વિડીયો ચાલતા હોય દરેક પુસ્તક મેળામાં તમે જાઓ એક વાર તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પુસ્તક મેળો કર્યો ને અને એનો સ્ટોલ હતો અને પેલા આપડા એના ચાન્સેલર પણ હતા ભાઈ કાનુભાઈ ને બરાબર મને અચિંતા મળી કે સાહેબ તમારે પુસ્તક નથી તો અમને સ્ટોલ નો મળ્યો

તો એ વેચવા બેઠા હતા તો એને જોયું કે બધા પુસ્તક માંથી નેવું ટકા તો મારા ને ચેનલ છે ને રિયલ નેટવર્ક વાળી કાનજીભાઈ વાળી એને મને ફોન કર્યો મને કે સાહેબ કોંગ્રેચ્યુલેશન જગદીશભાઈ કર્યો જગદીશભાઈ કોંગ્રેચ્યુલેશન શું થયું મને કે સુરત પુસ્તક મેળો ચાલે છે હું બધા સ્ટોલ પર જઈને પૂછ્યો કે બધા ત્રણ ભાષામાં બીજું બની રહ્યું ચાઇનીઝમાં પણ ગયું બહુ મોટી સિદ્ધિ છે કારણ કે ચાઇનીઝ અને જપાનીઝ આમાં જે ફિલોસોફી છે એ પણ એટલી જ એટલી જ ઊંચી

કેટલા બધા બજારોમાં આવ્યા છે અડધા થી વધારે મેચ બનાવ્યા છે પુસ્તકો ગુજરાતીમાં બીજી ભાષાઓમાં જે આવા ટ્રેન્ડ છે એને તમે કઈ રીતે જોવો છો જો સારી વાત છે હું કહું હું નાનો હતો ત્યારે એક પણ આપણા ગુજરાતી લેખકનો ઓરિજિનલ પુસ્તક મોટિવેશન પર કે લાઈન સુસ્થિર ઉપર નો ત્યારે આ દેલ કાદંગીની બુક બહુ ફેમસ હતી બીજી બે ચાર હતી તો એ જ ચાલતું હતું પણ સૌથી પહેલું ગુજરાતીમાં ઓરિજિનલ પુસ્તક પ્રેરણા નું જણું આવ્યું ત્યારથી આ મૌલિક પુસ્તક છે કે જે કોઈનું ગુજરાતી ટ્રાન્સલેશન નથી બરાબર નથી અને એ લોકોએ સ્વીકાર્યું એટલે બધાને એમ થયું કે હવે ગુજરાતી લોકોની ભૂખ ઉગડી છે અને મને ઘણા પ્રકાશકે એમ કીધું કડિયા સાહેબ અમારું પુસ્તક નું બજાર નું માર્કેટ ડાઉન થઈ રહ્યું છે તમારા પ્રેરણા જોડે પાછું મોલી લોકોમાં રસ જગાડ્યો બરાબર કારણ કે પેલા શું હતું વાર્તાઓ વધારે ચાલતી હું વાત તો નાનો ધરા પેલો મળ્યો ત્યારે મેં તો પેલા આવી પુસ્તકો વધારે વેચાતા હતા ત્યારે લોકોનો ટેસ્ટ એ જ હતો હતોબલ ના ડાકુ ના પુસ્તક વાંચતો અને નવનીત સેવક પણ જ્યારથી ડેલ કારનાગીરી પુસ્તક વાંચી ત્યારથી મને એમ થયું કે પુસ્તકો આવા વાંચવા જોઈએ જિંદગીમાં કામ આવે બરાબર અને પછી મેં લખ્યો એટલે લોકોનો આખો એક શોખ જ બદલાઈ ગયો હવે આવા પુસ્તકો વાંચવા બરાબર હવે એ જાતના પુસ્તકો ઓછા થઇ ગયા હવે મોટી વધારે વેચાય પણ આપણે ત્યાં મોટિવેશનનો જે મુખ્ય સ્ત્રોત છે એ આપણા શાસ્ત્રો છે આપણા ગ્રંથો છે આપણા મહાકાવ્યો છે તો એને તમે કઈ રીતે ઇન્કોર્પોરેટ કરા કારણ કે ભાથું તમારી પાસે તૈયાર છે તમે જેમ કહ્યું તમારે નવે નવી રીતે કઈ વાતને મૂકવી પડશે રિલેશનશિપ વાત કરી હેલ્થની વાત કરી તો આ કઈ રીતે ઇન્કોર્પોરેટ થઈ શકે જો એક તો મેં જોયું કે મેં ભગવદ ગીતા બહુ વખત સમજવાની કોશિશ કરી મેં વિનોબા ભાવે ને વાંચી પછી ઇસ્કોન વાળા ને વાંચી ચિન્મયાનંદ ની વાંચી પણ હજી સુધી મને પૂરી નથી સમજાય બરાબર એમાં જે લેંગ્વેજ છે ને એ લેંગ્વેજ લોક ભોગ્ય આમ શીરા જેમ કડે ઉતરી જાય ને એવી નથી અમુક વિદ્વાનો ને સમજાવી દે એટલે જો આપણા શાસ્ત્રો ને એવી સિમ્પલ ભાષામાં રજૂ કરવા જોઈએ કોઈ થઈ જાય તમે કોઈ પણ યુવાનો ને પૂછો કેટલા જણાએ ભગવદ ગીતા વાંચી છે વાંચી છે સમજી છે કેટલા બરાબર સો માંથી એક કદાચ મળશે કારણ કે એની ભાષા જ ભલે છે જોરદાર છે મેં ઓલા પદ્મિયાનંદ સ્વામી એક હતા જી જી એમને મેં એક વાર પૂછ્યું કે આવું કેમ થાય છે કે આપણે ફોરેનના પુસ્તકો વાંચવા પડે છે તો કેમ પેકેજિંગ બહુ સારું છે આપણું પેકેજિંગ સારું હોય સ્ટોપ સારું છે પ્રેઝન્ટેશન પ્રેઝન્ટેશન છે બરાબર તો જો આપણા બધા ધર્મના ના પુસ્તકો નું પ્રેઝન્ટેશન જો લોકભોગ્ય બની જાય ને

મેં આપ્યું તરત જ એક બેઠક માં વાંચીને લખીને આપ્યું પરક્રમી પાટીદારો લખી પટેલ મોદી સાહેબ એને મળવા ગયા હતા નાઇન્ટી એમના હાથમાં પાટીદારો એકસો સાઈઠ પેજ નું પુસ્તક છે વાંચીને તરત મને ફોન કર્યો ઓડિયો સાહેબ તમને મળવું છે મને કેમ તમારું આ પાટીદારો પુસ્તક એક જ બેઠકમાં પૂરું કર્યું નાઈન્ટી ફાઈવ

કે હું મને બધા વિષય છું મારો તો માઇન્ડ નામનો વધારે રહ્યો હમણાં મેં એ બિહેવિયર નો વિષય છે જનરલી આપણા રિલેશનશીપ કેમ બગડે છે કારણ કે આપણું બિહેવિયર ખોટું હોય છે એટલે બરાબર અને જનરલી મેં જોયું છે કે હસબન્ડ વાઇફ નો આખી જિંદગી એક જ એજન્ડા હોય છે હસબન્ડ વાઇફ ને બદલવાની કોશિશ કરતો હોય વાઇફ હસબન્ડ ને બદલવાની કોશિશ કરતો અને બે આખી જિંદગી સાચી વાત છે ને એકદમ તો લોકોને ખબર જ નથી કે આપણે બીજાને બદલી બરાબર બરાબર આપણી જાતને બદલવા જાય ત્યારે ખબર પડે કે આપણી જાતને બદલવી કેટલી બરાબર તો આને બદલવા સરસ મજાનો વિષય છે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ જેના ઉપર તમને બુક આપીએ જે કહ્યું ને જી બધાની એક લાઈફ ની કહાની હોય છે એ આપણી સ્ક્રિપ્ટ હોય છે જેનાથી આપણો બિહેવિયર આવે છે બરાબર તો આ સબ્જેક્ટ મને બહુ ગયમ અને લોકોને ખબર નહોતી મેં તો આ લોકોને ગમે એવો સબ્જેક્ટ છે અને અમારે કરવું છે અને એના ઉપરની જે બુક છે ને એટલી ડિફિકલ્ટ છે ને કે કોઈ પણ માણસ કન્ફ્યુઝ થઈ જાય એના ઓરિજિનલ એ લખી છે મને ઇન્ટરેસ્ટ પડ્યો એટલે મેં જ બુકો વાંચીને સિમ્પલ ભાષામાં બરાબર બે ની વિકાસ બાકી આઈ એમ ઓકે યુ આર ઓકે યુ સે આફ્ટર યુ સે હેલો ઓકે બોન ટુ વિન ગેમ પેપર બધી એના ઉપર બુક છે અંગ્રેજી બરાબર હા ભગવાન મને જોકે હું રાજકોટની કરંટ સીજી સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું પણ નાઈટ સ્કૂલમાં ઇંગ્લિશ શીખવા જતો એનો જે મને ઇંગ્લિશ હસડ્યું ને એના કારણે અત્યારે જેવો પાકો ભણ્યો ને એવું મસ્ત ગ્રામર પણ ભણ્યો છું એમાં ભણેલા છે તો એ ઇંગ્લિશ મારું એટલું પાવરફુલ છે ને કે મને હવે ઇંગ્લિશ પુસ્તકો જ વાંચવા ગમે છે હું ગુજરાતી પુસ્તકો નથી વાંચતો અને આ બધું જ્ઞાન તો મને ત્યાંથી મળે છે હું તો ઘણી વાર કઉ કે ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી મારું બધું જ્ઞાન ઇંગ્લિશ પુસ્તકોમાંથી જ છે બરાબર ઇન્ડિયન પુસ્તકોમાંથી એક જે નથી આ ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ વિષય મને બહુ ગમ્યો અને મારા જીવનમાં પરિર્તન આવ્યો મેં તો હવે સમાજ સુધી પહોંચાડવો છે પહેલાં સબકોન્શિયસ માઇન્ડ લોકોને શીખવું હવે નવો વિષય શીખવો છો આ ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ જેના પર મારી અત્યારે નવને એક દસ પુસ્તક ખાલી આ વિષય ઉપર છે ત્યાં શું આ ટ્રાન્ઝેક્શનલ એનાલિસ ઓકે 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 એટલે મને જે ગમે ને અને મારામાં જે ફેરફાર થાય ને એ વિષયનું પછી ઉપાડી ઉપાડેલો અને એના સેલો બનાવીને લોકો સુધી પહોંચાડું પણ કાલે બી આ વિષય ઉપર જ મેં પ્રોગ્રામ ઓકે પણ આ ક્ષેત્રમાં સ્પર્ધા પણ અત્યારે બહુ ગળા કાપ કહેવાય એ હદ સુધી પહોંચી છે તમે જોયું છે પેલા વિડીયો ઇન્ટરવ્યુ માં સંદીપ મહેશ્વરી બિંદ્રા ના એ પછી તમને પૂછવાનો છું પણ એ પેલા મને ગમ્યું એ કે તમે ટ્રેનર પણ ઉભા કરો છો બનાવો છો અને આવું લખી શકે એવા લેખકો પણ પેદા કરવાનો પ્રયત્ન કરો છો આ આ પ્રોસેસ છે ને બહુ મજાની છે એવો વિચાર કેવી રીતે આવ્યો ને કેવી સફળતા છે એમાં જો પેલો તો એ લેખક ની વાત કરીએ તો અનાયાસ એ પુસ્તક લખાઈ ગયું પ્રયાસ મને કોઈ ટ્રેનિંગ નહીં કોઈ આઈડિયા નહીં પણ મેં જેવું બોલવાનું શરૂ કર્યું ને લોકો મારી પાસે માંગવા માંડ્યા સાહેબ તમે બોલો છો એવું કોઈ ચોપડીમાં છે જ નહીં જી જી તો તમે જ બુક લખો ને એટલે બહુ આગ્રહ કર્યો એટલે મને એકવાર મૂડ આવ્યો ને મેં લખી નાખ્યું આજથી પચીસ વર્ષ પહેલા અને લોકોને ગમી ગયું ત્યારથી મને ખબર પડી કે મને પુસ્તક સારું લખતા આવડે પછી આટલા એકસો વીસ પુસ્તકો લખાયા પછી મને એમ થયું કે ઓથર કેમ બનવું એનો તો કોઈ ટ્રેનિંગ કોઈ સ્કૂલ કે કોલેજ શીખવતી તો હું ચાલુ કરું તો ટ્રેન થી ટ્રેનર પ્રોગ્રામ બી મેચ ચાલુ કર્યો ને ઓથર ટ્રેનિંગ પ્રોગ્રામ બી મેચ ચાલુ કર્યો અમિતભાઈ મારી પાસે જ શીખા અને એ બધાને લોન્ચ કરવા હું એમની સાથે કમ્બાઈન બુક લખી મેં બરાબર કે જેથી કરીને એને શરૂઆતમાં ઓળખતા ન હોય તો મારા નામનો ને એનો બેનિફિટ થાય અને પછી એક વાર લોન્ચ થઈ જાય પછી એની મેળે બધું કરી શકે મારી સાથે રહીને જ બુક લખીએ કે એ બી મારો સ્ટુડન્ટ છે તો કહેવાનો મતલબ એ છે કે આ બધું કોઈ કોલેજ નથી કરતી એ હું કામ કરું છું ટ્રેનર બનાવવાનું કોઈ હજી સુધી કોર્સ કોઈ કોલેજમાં નથી લેખક બનાવવાનો કોઈ કોર્સ નથી જે મેં ચાલુ કર્યો એટલે મને એમ લાગે કે આ સમાજને જરૂર બીજું હવે સેવન્ટી થ્રી ઓલરેડી ક્રોસ કરી છું સેવન્ટી ફોર નેક્સ્ટ મંથ હું તો કેટલો ટાઈમ ફિલ્ડમાં રહી સાહેબ બહુ મહત્વની વાત એટલે છે કે લોકો પોતે એક સ્થાન તૈયાર કરવા ઘણીવાર વારિટી નો ભાવ પણ આવશે આગળ ગયા છે ખુશ થાય દ્રોણાચાર્ય કરતા અર્જુન આગળ જતો પણ દ્રોણાચાર્ય ભૂલ કરી હતી એક જ અર્જુન બનાવ્યો એક હજાર અર્જુન એક હજાર અર્જુન બનાવી દેસ સરસ એવી ભૂલ આપણે એક જ બનાવો

પણ હું હંમેશા એક વસ્તુ શીખું છું કે જિંદગીમાં હેપીનેસ માટે છે ને આપણી સાત ભૂખ સંતોષ આવી જોઈએ આપણે આર બોર્ડ વિથ સેવન અંગર એક પેટ ની છે છે બીજી પૈસા ની ભૂક છે ત્રીજી પ્રેમની બુક છે ચોથી પ્રશંસા ની ભૂક છે પાંચમી પ્રતિષ્ઠાની બુક છે અને છઠ્ઠી નેમ ની બુક છે અને સાતમી સેક્સ ની બુક છે જી આપણે જે પણ કઈ કામ કરીએ ને આ સાત માંથી કોઈ ભૂખ સંતોષ કરે બરાબર અને જે માણસ આ સાતે સાત ભૂખ સંતોષ થાય ને જેમાં બધી સંતોષ થાય છે ખુબ બધો રિસ્પેક્ટ મળે છે ખુબ બધી પ્રશંસા થાય છે ખુબ બધું નામ છે તમે મને ઓળખો છો બહુ મોટી વાત છે તમારા જેવા જેવા મોટા વ્યક્તિઓ મને ઓળખતા હોય મોદી સાહેબ મને ગોલ સાથે ઓળખે છે એમની પણ વિશે પૂછ્યો મોદી સાહેબ એ પ્રેરણા નું જણો બી વાંચે છે અને એક બીજાની સાથે ડિસ્કસ કર્યા હતા કે જીતન્દ્રઢિયા નો આ ગોલ છે વિદ્યુત દેસાઈ છે અમદાવાદ માં ભાવનગર વાળા તો એક વાર મોદી સાહેબ સાથે ડિસ્કશન માં બેઠા મોદી સાહેબે ડિસ્કસ કર્યું આને કેમ કીધું કે મારો એક ફ્રેન્ડ મન યુનિવર્સિટી બનાવવાનું બનાવું ગોલ રાખે છે તો મોદી સાહેબ કીધું તું જીતેન્દ્ર રડિયા ની વાત કરે ને મને ખબર છે મોટી વાત કેવાય પર્સનલી વાત કરી હતી દુનિયામાં કોઈ યુનિવર્સિટી છે મેં તો ના નથી એટલે કે બનાવો હું તમને સાથ આપીશ તો કહેવાનો મતલબ એમ છે કે આનાથી મોટું શું જોયે કે મોદી સાહેબ મને પર્સનલી આવી રીતે ઓળખે હે એટલે આ બધી ભૂખ છે ને જો માણસ ની પૂરી થાય ને તો જીવન જીવવા જેવું લાગે ખાલી પૈસા કમાવા થી નથી થતું તો દારૂ પી ને મરી જાવ છ પેક લઈ એના જેવું જ થઈ એકદમ ખરે એવું નથી કરવાનું પણ તમે મોદી સાહેબ નો ઉલ્લેખ કર્યો એટલે પેલા એ પૂછી લો કે મોદી હે તો મુમકીન હે મોદી ની ગેરંટી મોદી નો જાદુ મોદી એક વૈશ્વિક નેતા સ્ટેટ્સમેન બધા જે લેબલો લાગ્યા છે તમે શું માનો છો મોટિવેશનલ અથવા તો માઇન્ડ ગુરુ કે જે બધી ફોજ છે જે લોકો વાત કરે છે અને મોદીને તમે એ દ્રષ્ટિએ કેવી રીતે જુઓ કે એક વાક્ય માણસ બોલે તેનો ઇમ્પેક્ટ લોકો ઉપર આટલો પડે છે એ એક મોટિવેશન પણ છે અને મોદીની ગેરંટી જે એક શરૂ થયો કેટલો એનો ઇમ્પેક્ટ છે પહેલી વાત તો એ છે કે હું ભવિષ્યવાણી કહી શકું કે ગાંધીજીને બોલાવી દેશે ક્યાં બાત જુઓ એક દિવસ નોટ ઉપર ફોટો એનો હશે ગાંધીજીને નહીં

વસુભાઈ પંદર વીસ વર્ષની જનરેશન યાદ કરશે એવી ચર્ચાઓ શરૂ થઈ હતી થઈ ને ના પણ થવાનું મારી ભવિષ્ય વાણી છે એમાં એવી ભવિષ્ય છે પણ વચ્ચે તમે ઉલ્લેખ કર્યો કે મોટિવેશનલ સ્પીકરોની સ્પર્ધાઓ અને એની કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ છે તાજેતરનો જે અને મહેશ્વરી વચ્ચે ચાલે છે આ વિવાદને કારણ કે તમને ખ્યાલ જ હશે કે સરકારે એક એડવાઇઝરી બહાર પાડી પડ્યા ચલું થયા પછી કે દસ દિવસમાં એમબીએ કોઈ મોટિવેશનલ સ્પીકર તમને કરાવતું હોય તો એ અયોગ્ય છે ગેરકાયદે છે

આ નિયમ આ બે લોકો એ તોડ્યો છે આપડે જાહેર માં માછલા ધોવા કે કપડા ધોવા એવું કે શું કે કપડા ધોવા કે જાહેર માં કપડા નહીં મેલા લુગડા જાહેર માં જાહેર ધોવાના મેલા લુગડા જાહેર નહીં ધોવાના જે હું બધાને સલાહ આપું છું આ બે જ લોકો એ ભૂલ કરી છે ભૂલ ના થાય છે હવે જેમ આસારામ બાપુ નું છે ને બીજા બાપુઓ પણ એમાં વગોવાઈ ગયા જી એવું આ લોકોને કારણે અમારા જેવા લોકોની ઉપર બધા ટ્વિટર થવા જશે એટલે હું તો કઉ છું આખી ટ્રેનર કમ્યુનિટી ઉપર હવે લોકોને અવિશ્વાસ આવવા માંડશે ચેટિંગ કરે હવે ટેન ડેસ એમબીએસ નો મેં એક વિડીયો જોયો આની સફાઈ દેતો જી જી જો વિવેક બિંદ્રા એને મેમ્બર ઓફ બિઝનેસ એસોસિએટ એવું કઈક એમબીએ નું ફૂલ ફોર્મ કહ્યું છે બરાબર પણ ઓલું કન્ડિશન એપ્લાય ની જેમ કહ્યું છે એમબીએ નું ફૂલ ફોર્મ નથી લખ્યું એટલે એટલે મેમ્બર એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નથી એમબીએ નો એમ છે મેમ્બર ઓફ બિઝનેસ એસોસિએટ એવું કઈક છે અને એનું એને એમબીએ લખ્યું છે એટલે લોકોને થોડુંક આમાં ભરમાઈ જાય ઓલું એમબીએ અને આ લોકોએ સફાઈ આપી બી એની ટીમ તરફથી મેં એનો વિડીયો જોયો પણ અંતે ખાલી એમબીએ લખો એટલે લોકોને તો એવું જ લાગે કે અને સરકાર સરકારે જોયા વગર એવું કરી દીધું કે એમબીએ ના પણ ખરેખર એને એનું ફોલ ફોર્મ એનું શોર્ટ ફોર્મ બનાવેલું છે બરાબર એની હવે તો ચાલવાનું જ છે અને પ્રોબ્લેમ છે બે નો પણ હવે બંધ થઈ ગયું છે એટલે હવે કઈક એનું સેટલમેન્ટ થઈ ગયું એવું લાગે હવે નથી આવતું એ વાત હમણાં છેલ્લા આઠ પંદર દિવસ કે એ બહુ સારી રીતે આખો કિસ્સો પૂરો થાય એ પીક પર પહોંચીને હવે પાછું ડાઉન થઈ ગયું તમે રીચિસ ટુ રેગ ને હા રેગ ટુ રીચિસ નો દાખલો પણ આખરમાં સાહેબ તમે આટલા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ ફિલ્મ માં છો

એટલે મને જે જે સારું લાગ્યું એ કરતો ગયો આમાં કોઈ પ્લાનિંગ પ્લાનિંગ જેવું હતું નહીં બરાબર આગે આગે ગોરખ જાગે એવું હતું માઇન્ડ પાવર નો એક ચાન્સ મેળવ્યો બોલી ગયો એમાંથી હું ટ્રેનર બની ગયો લોકોની બહુ ડિમાન્ડ થઈ પ્રેરણા નું જેવું લખું લોકોને ગમે ગયો એટલે ને એમાં લેખક તરીકે થઈ ગયો નવા નવા વિષયો મળતા ગયા નવા નવા બધા અમારા સ્ટુડન્ટો મળતા ગયા ને એને કારણે આ બધું ચાલતું ગયું એટલે આમાં આપણું તો કઈ છે નહીં પણ કદાચ ભગવાન એ માટે જ બનાવ્યા હશે તમને ખબર ચર્ચિલ જયારે સેકન્ડ વર્લ્ડ વોર ની ઉપર આવી ને ત્યારે એક સેન્ટન્સ બોલેલા કે ભગવાને કદાચ મને આ માટે તૈયાર કર્યો તૈયાર કર્યો બરાબર એટલે મને કદાચ આ બનવા માટે ભગવાને તૈયાર કર્યા વર્ષો સુધી મને વાંચન નો શોખ આપ્યો પછી બોલતા નતું આવડતું બોલતા આવડે ગયો હું બે માણસ ની સામે નતો બોલી શકતો અને અમારે સૌજીભાઈ ધોળા કે દસ હજાર નો ગ્રામ મારો બરાબર અને બ્રહ્મા વાળા જાનકી દાદી એક વાર ત્રીસ હજાર લોકોની સામે મને

તમે તમે તો કામ કરતા પણ તમારી નીચે આખી એક પેઢી તૈયાર થાય એ બઉ મહત્વની વાત છે સાહેબ તમે આવ્યા કરો ટોક્સ માં અને બહુ મજા થઈ બહુ આનંદ થયો